વેલકમ સ્ટુડન્ટ્સ, અગાઉના વિડીયોમાં આપણે તમારે નાદારીના ઈસવમાં કે જે ત્રણ સમ જોયા હતા તેમાં મોસ્ટલી તમારે બધા એડજસ્ટમેન્ટ આવી જતા હતા. સ્ત્રીધનવાળી લોનનું આવી જતું હતું અને પછી કે જે તમને સ્વૈચ્છિક હેરફેર કરતો હોય, કપટયુક્ત પસંદગી કરતો હોય, આ બધું તમારે એમાં આવી જતું હતું. હવે આ વિડીયોમાં આપણે જે સમ જોવાનો છે એમાં તમારે એક ટોપિક નવો છે કે તમને દાખલામાં નફો કે નુકસાન શું છે તે તમને આપેલા નથી. એટલે કે એકાદ વર્ષનો બે વર્ષનો નફો આપેલો હોય પરંતુ બીજા બે વર્ષે શું છે એને ખબર ન હોય. તો આમાં તમારે સૌથી પહેલાં શું કરવાનું, તો કે સૌથી પહેલાં તમારે કાચું સરવૈયું બનાવવાનું કે જેના ઉપરથી તમને નફો કે નુકસાન મળે, અને પછી તમારે સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતું બનાવવાનું આવશે. તો સૌથી પહેલાં આપણે રકમ વાંચીએ કે સુરતના રાજેશ દેસાઈ છે 1 જાન્યુઆરી 2012 ના રોજ 35,000 ની મૂડીથી ધંધો શરૂ કર્યો. દર વર્ષે સરેરાશ 5,000 નો ઉપાડ કરે છે. દર વર્ષે એ કેટલાનો ઉપાડ કરે? 5,000 નો ઉપાડ કરે છે. પ્રથમ 3 વર્ષનો વાર્ષિક સરેરાશ નફો, વાર્ષિક નફો છે એટલે આને તમારે 3 વડે ગુણવો પડશે. એટલે પ્રથમ 3 વર્ષનો નફો એને કહી દીધો છે કે 4,000 છે, એટલે કે 1 વર્ષનો 4,000 છે, તો 4 × 3 = 12,000. પરંતુ તેમણે 2015 અને 2016 ના હિસાબો તૈયાર કર્યા નથી, એટલે 15 અને 16 માં નફો છે કે ખોટ એ એમને ખબર નથી, આપેલા નથી. તો તમે જ્યારે એનું સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતું તમે બનાવો છો ત્યારે તમારે જોવું પડે કે 15 અને 16 માં નફો છે કે ખોટ. તો આપણે પહેલાં કાચું સરવૈયું બનાવશું અને પછી એમાંથી જોઈશું. તો તેમની સામે નાદારીનો હુકમ થયો અને નીચે આપેલી વિગત પરથી સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતું તૈયાર કરો. તો હવે જો રાજેશે છે એ હિસાબો બનાવ્યા નથી એટલે ખોટની માહિતી કે નફાની માહિતી આપણી પાસે નથી. તો સૌથી પહેલાં તમારે શું કરો, તો કે રાજેશ દેસાઈનું 31/12 ના રોજનું કાચું સરવૈયું. હવે કાચું સરવૈયું છે એટલે એમાં તમને જે બાકીઓ આપેલી છે એ જ તમારે લેવાની છે. બાકીની જે તમને કાચા સરવૈયા સિવાયની બાકીઓ હોય એ તમારે લેવાની હોય નહીં. અને કાચા સરવૈયામાં જે તમારી ચોપડે કિંમત છે એ ચોપડે કિંમત જ લેવાની છે, ઉપજવા ધારેલ કિંમત લેવાની નથી. એટલે કે સૌથી પહેલાં આપણે જોઈએ તો દેવાદારો, અને કાચા સરવૈયામાં મિલકત છે ઉધાર બાજુ આવશે અને બાકીના દેવા છે જમા બાજુ આવશે. એટલે કે દેવાદારો તો મિલકત સાઈડ આવે છે એટલે આપણે કઈ સાઈડ લખશું, તો કે ઉધાર બાજુ. સદ્ધર કેટલા છે? 8,000 ના. શકમંદ 3,000 ના, પરંતુ એના ઉપજે એવા 1,000 જ છે, પરંતુ આપણે કેટલા ધ્યાનમાં લઈશું? તો કે 3,000 જ તે, અને ડૂબત 1,000. એટલે કે દેવાદારો આવશે 8,000, 9, 10, 11 અને 12,000 ના દેવાદારો આવશે. છે 12,000 ના દેવાદારો કે સદ્ધર 8,000, શકમંદ 3,000 અને ડૂબત 1,000. જે કિંમત તમારી ચોપડે કિંમત છે એ જ લેવાની છે, ઉપજવા ધારેલ કિંમત અત્યારે લેવાની નથી. કારણ કે નફો કે નુકસાન આપેલા નથી, એટલે કે ખોટ થાય છે કે નફો એ જાણવા માટે કાચું સરવૈયું બનાવ્યું છે. એના પછી ફર્નિચર્સ, ફિક્ચર્સ અને ફિટિંગ, એની ઉપજવા ધારેલ 500 છે પરંતુ ચોપડે કિંમત 1,000 છે. તો આપણે અહીંયા ચોપડે કિંમત લઈશું 1,000 રૂપિયા, તો ઉધાર બાજુ 1,000 રૂપિયા. એના પછી સ્ટોક, એના પછી સ્ટોક, હાથ પર રોકડ બંને ક્યાં આવશે? ઉધાર સાઈડ જ આવશે, 9,000 અને 100. તો ઉધાર સાઈડ સ્ટોક અને હાથ પર રોકડ 9,000 અને 100. એના પછી એને આપેલા છે લેણદારો. લેણદારો તમારે આવશે જમા બાજુ, લેણદાર જમા બાજુ આવશે 25,000. એના પછી ફ્રી હોલ્ડ મિલકત પર ગીરો લોન, હવે ગીરવે લોન મૂકેલી છે એ પણ તમારા લેણદાર જ છે એટલે એ પણ જમા બાજુ. પછી જીવન વીમા પોલિસીથી સલામત લેણદાર, તો આ પણ 14,000 ના લેણદાર છે એટલે એ પણ જમા બાજુ. ફ્રી હોલ્ડ મિલકત પર બીજો ગીરવે, એટલે એ પણ ગીરવે મૂકેલું છે એટલે એ પણ જમા બાજુ. તો જમા બાજુ તમારે આવશે 25,000 ના લેણદારો, ફ્રી હોલ્ડ મિલકત પર પેલો ગીરો જે છે તે, જીવન વીમા પોલિસીના સલામત લેણદાર તે, અને ફ્રી હોલ્ડ મિલકત પર બીજો બોજો ધરાવતા એ 4,000, એટલે કે 25,000, 5,000 ગીરો લોન, પોલિસીથી સલામત લેણદાર અને બીજો બોજો, 4,000 તમારે જમા બાજુ આવે. એના પછી મકાન માલિકનું 2 મહિનાનું ભાડું 300, કારકુનનો 3 મહિનાનો પગાર 300, અને મ્યુનિસિપલ કરવેરા, આ ત્રણેય છે એ તમારા પ્રેફરન્શિયલ લેણદાર છે એટલે આ ત્રણેય છે એ તમારે આવશે જમા બાજુ, 300, 300 અને 200. પછી શ્રીમતી રાજેશની લોન, રાજેશની લોન છે એમ 5,000 છે, આ પણ તમારું શું કહેવાય? તો કે લેણું જ કહેવાય એટલે જમા બાકી જ આવશે 5,000. હવે એના પછી વટાવેલી હુંડી પૈકી નકરાય એવી, તો એ તમારે અહીંયા આવશે નહીં, કારણ કે નકરાય એવી હુંડી છે એની એન્ટ્રી તમારે સીધી જે આપણે સ્થિતિદર્શક નિવેદન દોરીએ છીએ એમાં જ થશે, કારણ કે એ તમે જ્યારે હિસાબો તૈયાર કરતા હોય ત્યારે જ ધ્યાનમાં લેવાની હોય. એટલે ફ્રી હોલ્ડ મિલકત 45,000 અને સાંચા અને યંત્રો બંને મિલકત છે એટલે ઉધાર બાજુ આવશે 45,000 અને 15,000.
એની પહેલાં શરૂઆતના પેરેગ્રાફનું રહી ગયું કે મૂડી કેટલી છે, તો કે 35,000, અને સરેરાશ ઉપાડ 5,000 છે. એક વર્ષનો 5,000 છે તો તમારે 5 વર્ષ થાય છે એટલે 25,000નો ઉપાડ આવશે, અને 3 વર્ષનો સરેરાશ નફો એટલે 12,000નો નફો. તો મૂડી અને નફો છે એ બંને તમારે જમા બાજુ આવશે, 35,000 અને 12,000 એટલે 47,000, બંને સીધા 12 લખો તો પણ ચાલે, અને 5 વર્ષનો ઉપાડ એટલે 25,000. હવે તમારે જોવાનું કે કઈ બાજુનો સરવાળો વધારે આવે છે. તો જમા બાજુનો સરવાળો વધારે આવ્યો છે 1,11,700, 1,11,700. ઉધાર બાજુ તમારે તફાવત આવશે 4,700, એ તમારી આવશે ખોટ. ઉધાર બાજુ તફાવત આવ્યો એટલે એને ખોટ કહેવાય. છેલ્લા 2 વર્ષની ખોટ કે જે તમને દાખલામાં આપેલી નહોતી, તો ખોટ શોધવા માટે આપણે કાચું સરવૈયું બનાવ્યું હતું. ખાસ યાદ રાખજો, કાચા સરવૈયામાં તમારે ચોપડી કિંમત જ દર્શાવવાની છે, ઉપજ વધારેલ કિંમત દર્શાવવાની નથી, અને નકરાયેલી લેણી ઊંડી છે એ તમારે કાચા સરવૈયામાં આવશે નહીં. જેટલી તમને પેરેગ્રાફમાં બાકી આપેલી છે, શરૂની મૂડી છે, ઉપાડ છે, નફો છે અમુક વર્ષનો, એ બધું તમારે કાચા સરવૈયામાં દર્શાવવાનું છે. અને ઉધાર બાજુ બધી મિલકતો આવશે, અને જમા બાજુ તમારે બધા જે મિલકતો સિવાયનું જે છે કે જે બધા લેણાં છે કે જેની જમા બાકી છે એ બધું જમા બાજુ આવશે. આટલું થઈ જાય પછી હવે તમારે બનાવવાનું છે સ્થિતિદર્શક નિવેદન. સ્થિતિદર્શક નિવેદનમાં લિસ્ટ એ બિનસલામત લેણદાર, લિસ્ટ બી સંપૂર્ણ સલામત, લિસ્ટ સી અપૂર્ણ સલામત, લિસ્ટ ડી પ્રેફરન્શિયલ લેણદાર, લિસ્ટ ઈ આવશે મિલકતો બાજુ મિલકતોનું, પછી લિસ્ટ એફ દેવાદારોનું, અને લિસ્ટ જી લેણી ઊંડીનું. અને આમાં તમારે તમારી રીતે 7, 7, 8, 8 લાઈન મૂકી દેવાની છે, અને એની નીચે તૂટ ખાતું બનાવવાનું છે. હવે આપણે એક પછી એક એન્ટ્રી સૌથી પહેલાં લેતા જઈએ કે સૌથી પહેલાં શરૂઆત આપણે ક્યાંથી, તો કે પેરેગ્રાફથી, કે પહેલી એમ ધંધો શરૂ કરે છે 1 જાન્યુઆરીએ 35,000ની મૂડીથી. તો મૂડી એટલે તૂટ ખાતાની કઈ બાજુ આવે, તો કે ડાબી બાજુ આવે. હવે આ ઉપાડ છે એ તૂટ ખાતાની કઈ બાજુ આવે, તો કે જમણી બાજુ આવશે, અને નફો છે એ તૂટ ખાતાની ડાબી બાજુ આવશે. તો આપણે તૂટ ખાતું જોઈએ કે તૂટ ખાતાની ડાબી બાજુ છે શરૂઆતની મૂડી 35,000, 3 વર્ષનો નફો, 1 વર્ષનો 4,000 છે એટલે 3 વર્ષનો 12,000, ઉપાડ 1 વર્ષનો 5,000 છે એટલે 5 વર્ષનો થાય 25,000. એની નીચે આપણે જે ખોટ ગોતી છે તે આવશે, કે કાચું સરવૈયું બનાવીને 4,700 રૂપિયાની 2 વર્ષની ખોટ ગોતી છે, એ તમારે આવશે તૂટ ખાતાની જમણી બાજુ. પેરેગ્રાફની બધી એન્ટ્રી અપાઈ ગઈ. હવે એક પછી એક તમને જે એન્ટ્રી આપેલી છે તે જોઈએ કે પરચુરણ દેવાદારો, દેવાદારો ક્યાં આવશે, તો કે દેવાદારોના લિસ્ટમાં આવશે. 17 કેટલા છે? 8,000. તો 17 એટલે કે જેના તમને બધા પૈસા આવે તેમ હોય, તો એના 8,000 ઉપજવામાં આવશે. પછી શકમંદ 3,000ના છે, પરંતુ એમાંથી 1,000 જ ઉપજે તેમ છે, તો ત્યાં 2,000ની ખોટ ગઈ. અને ડુબત કે જેનો 1 રૂપિયો તમને મળે તેમ હોય નહીં, એટલે ત્યાં પણ 1,000ની ખોટ, એટલે ટોટલ 3,000ની ઘાલખાદ થશે. હવે દેવાદારોના લિસ્ટમાં કે 17, તો કે 8,000 ઉપજ વધારેલ પણ 8,000, શકમંદ 3,000 ઉપજ વધારેલ 1,000, અને ડુબત 1,000 ઉપજ વધારેલમાં 0. ઘાલખાદ કેટલી થઈ? તો કે શકમંદના 2,000 અને ડુબતના 1,000, એટલે ઘાલખાદ તમારે આવશે જમા બાજુ તૂટ ખાતાની જમણી બાજુ ઘાલખાદ 2,000 વત્તા 1,000 એટલે 3,000. દેવાદારોનું પૂરું થાય પછી એના પછીની એન્ટ્રી કે જે છે ફર્નિચર્સ અને ફિટિંગ્સ, ઉપજ વધારેલ 500 અને 6,000 રૂપિયા. તો ફર્નિચર્સ અને ફિટિંગ્સ અને સ્ટોક બંને ઉપર કંઈ ગીરવે નથી, ને હાથ પર રોકડ, ત્રણેય કેવી છે? મિલકત જ છે, ને કંઈ ગીરવે પણ નથી. ઉપજ વધારેલ સ્ટોકના 6,000 છે અને સ્ટોકની કિંમત 9,000, તો એમાં પણ ખોટ જશે. તો આ બધું પહેલાં લખાશે મિલકતો સાઈડ, કે ફર્નિચર્સ અને ફિટિંગ્સ ઉપજ વધારેલ 100 અને એની કિંમત છે 500. ફર્નિચર અને ફિટિંગ્સના ઉપજ વધારેલ 1,000 છે અને એની કિંમત 5,000 છે. ઉપજ વધારેલ 500 એટલે 500 રૂપિયાની એમાં ખોટ ગઈ. હાથ પર રોકડ તો બંને સાઈડ તમારે 100 જ લખાશે. પછી યંત્રો 15,000ના યંત્રો છે, ઉપજ વધારેલ તમારે 5,000 છે, તો ત્યાં પણ તમારે ખોટ જશે. યંત્રો પછી અહીંયા એક વસ્તુ રહી ગઈ છે, ફર્નિચર ફિટિંગ્સ 1,000નું છે, એના તમારે ઉપજ વધારેલ 500 એટલે ત્યાં 500ની ખોટ. એના પછી હાથ પર રોકડ 100 અને 100. એના પછી સ્ટોક એક એન્ટ્રી આમાં કરવાની રહી ગઈ છે. સ્ટોકની કિંમત તમારે 9,000ની છે અને 6,000 એના ઉપજ વધારેલ છે, એટલે ત્યાં તમારે 3,000ની ખોટ જશે. યંત્રો આવશે પરંતુ એની એન્ટ્રી હજી તમારે છેલ્લે આવશે, એટલે આમાં તમારે 4 અત્યારે ટોટલ 3 એન્ટ્રી, સ્ટોક, ફર્નિચર ફિટિંગ્સ અને હાથ પર રોકડ.
તો આની બીજી અસર ક્યાં થઈ? તો કે તૂટ ખાતાની જમણી બાજુ. ફર્નિચરની ખોટ 500 અને સ્ટોકની ખોટ આવશે 3000. આ બંને ખોટ લખાઈ ગઈ. રોકડ તો તમારે 100 રૂપિયા જ છે, એની કંઈ ઉપજ વધારેલ તો હોય નહીં. એના પછી ફ્રી હોલ્ડ મિલકત, સોરી પરચુરણ લેણદાર. પરચુરણ લેણદાર એટલે લિસ્ટ એમાં આવશે કેટલાના છે, તો કે 25000ના પરચુરણ લેણદાર લખી નાખ્યા. એના પછી ફ્રી હોલ્ડ મિલકત પર ગીરો લોન કીધી છે, તો ફ્રી હોલ્ડ મિલકત પર પહેલો ગીરો છે 5000નો. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ફ્રી હોલ્ડ મિલકત કેટલાની છે. ફ્રી હોલ્ડ મિલકત 45000ની છે, પરંતુ એના ઉપજવા ધારેલ 24000 છે. તો આમાં તમારે જે ખોટ જાય છે એ પહેલાં આપણે તૂટ ખાતાની જમણી બાજુ લખી નાખશું કે 45000 - 24000 ફ્રી હોલ્ડ મિલકતની ખોટ 21000. હવે જે એનું ગીરો લોન છે 5000નો પહેલો ગીરો છે અને એની ઉપજવા ધારેલ કિંમત કેટલી છે 24000. તો કેવા થયા? સંપૂર્ણ સલામત લેણદાર થયા. એટલે ક્યાં લખાશે? તો કે લિસ્ટ બીમાં મિલકતની ઉપજ 24000 માઇનસ પ્રથમ ગીરો કેટલાનો છે 5000નો, વધારો કેટલાનો વધે 19000નો વધે. એ હજી વધારો આપણે ત્યાં જ લખશું, કારણ કે ફ્રી હોલ્ડ મિલકત પર હજી બીજો ગીરો પણ છે. તો ફ્રી હોલ્ડ મિલકત પર અહીંયા જો બીજો ગીરો છે 15000નો, હજી તમારી પાસે અહીંયા કેટલા વધેલા છે? તો કે 19000 જેવા વધેલા છે, અને જે 15000નો એના પણ ગીરવે છે. તો એ પણ કેવા થાય? તો કે સંપૂર્ણ સલામત જ થાય. તો 19000 - 15000 બીજો ગીરો એટલે 4000 વધે, વધારો સામે લઈ ગયા. આ જે વધારો આવે છે એ તમે લિસ્ટ ઈ, એફ અને જીનો જે ટોટલ કરશો એમાં પ્લસ થશે. આટલું થઈ જાય પછી એના પછીની એન્ટ્રી કે જીવન વીમા પોલિસી સામે સલામત લેણદાર આપેલા છે. લેણદાર 14000ના છે, જીવન વીમા પોલિસી 6000ની છે, તો અપૂર્ણ સલામત થયા. તો ક્યાં લિસ્ટમાં લખાય? તો કે લિસ્ટ સીમાં, કે અપૂર્ણ સલામત લેણદાર. લેણદારો 14000ના માઇનસ જીવન વીમા પોલિસી 6000 એટલે 8000 છે, એ બહારના કોલમમાં આવશે. હવે જીવન વીમા પોલિસી છે એ તમારો નફા ટાઈપ કહેવાય, એટલે તમારે તૂટ ખાતાની કઈ બાજુ લખાશે? ઉધાર બાજુ. અંગત જીવન વીમા પોલિસી 6000ની. એના પછીની એન્ટ્રી કઈ છે? તો કે એના પછીની એન્ટ્રી પ્રેફરન્શિયલ લેણદાર. આ સાઈડ બધી પૂરી થઈ ગઈ. હવે તમારે આવશે મકાન માલિકનું 2 મહિનાનું ભાડું. મકાન માલિકનું 2 મહિનાનું ભાડું છે એ તો તમારે પ્રેફરન્શિયલ લેણદાર ગણાય નહીં, એટલે એ તમારે બિનસલામત લેણદારમાં લખવાનું છે કે મકાન માલિકનું 2 મહિનાનું ભાડું 300 રૂપિયા. પછી કારકુનનો પગાર. કારકુનનો પગાર તમને 300 રૂપિયા કીધો છે, અને મ્યુનિસિપલ કરવેરા 200 રૂપિયા. તો પગાર અને કરવેરા છે એ બંને તમારે પ્રેફરન્શિયલ છે, પરંતુ પગાર છે એ તમારે પ્રેફરન્શિયલ. જે કાયદો છે 1920 એમાં એવું કીધેલું છે કે પગાર 20 રૂપિયા અથવા તો જે આપેલો છે બંનેમાંથી જે ઓછો હોય એ તમારે લેવાનો છે. તમને આપેલો 300 રૂપિયા છે, તો ઓછો કયો થયો? તો કે 20 રૂપિયા તમે લઈ શકો, અને બાકીના પ્રેફરન્શિયલ આ 200 જે કરવેરા એ પૂરેપૂરા લેવાના. તો 20 રૂપિયાનો પગાર અને 200 રૂપિયાના કરવેરા એટલે તમારા પ્રેફરન્શિયલ લેણદાર લિસ્ટ ડીમાં કેટલા થાય? તો કે 220, કે કારકુનનો પગાર 20, મ્યુનિસિપલ કરવેરા 200 એટલે 220. કરાર મુજબ ત્યાંથી ત્યાંથી બાદ થાય 220. હવે પ્રેફરન્શિયલ લેણદાર છે લિસ્ટ ઈ, એફ અને જીમાંથી બાદ થશે. હવે આજે 220, આપણે 20 રૂપિયાનો પગાર તો અહીંયા લઈ લીધો, પરંતુ બાકીના જે વધ્યા છે 180 એ તમારે કેવા થાય? તો કે બિનસલામત લેણદાર કહેવાય. એટલે કે આમાંથી જે તમારે 280 વધ્યા છે એ બિનસલામત લેણદારમાં લખાશે, કે કારકુનનો પગાર પ્રેફરન્શિયલ સિવાયનો જે છે 280 તે. કે તમારે રૂલ છે કે 20 રૂપિયા અથવા તો તમને જે આપેલો છે બંનેમાંથી જે ઓછી રકમ હોય તે તમારે લેવાની છે. તો તમને 300 રૂપિયા આપેલો છે તો 20 રૂપિયા જ ઓછા કહેવાય, એટલે 280 છે એ તમારે બિનસલામત લેણદારમાં લખવાનો, અને 20 રૂપિયા પ્રેફરન્શિયલમાં લખવાનો. મ્યુનિસિપલ કરવેરા તો પૂરેપૂરા તમારે પ્રેફરન્શિયલ જ કહેવાય. એના પછી શ્રીમતી રાજેશની લોન. અર્ધા નાણાં તેને સ્ત્રીધનમાંથી આપેલા છે. હવે સ્ત્રીધનમાંથી જેટલી લોન આપેલી છે એ એને ચૂકવવાની થાય, એટલે સ્ત્રીધનની લોન છે એ તમારે ક્યાં લખાશે? તો કે બિનસલામત લેણદારમાં. કે સ્ત્રીધનમાંથી લોન કેટલી છે 2500, અને સ્ત્રીધન સિવાયની લોન કે જે એને ચૂકવવાની ન હોય તો એ તમારે ક્યાં લખાશે? તો કે એ લખાશે તૂટ ખાતાની ડાબી બાજુ 2500. માં ખાસ ધ્યાન રાખજો કે સ્ત્રીધન, આમાં તો તમને 50-50% આપેલા છે એટલે વાંધો ન આવે કે તમે સ્ત્રીધનવાળી લખો કે સ્ત્રીધન સિવાયની લખો, પરંતુ 80% અને 20% એ રીતે આપેલું હોય ત્યારે સ્ત્રીધનવાળી લોન છે એની 2 અસર થાય. જે સ્ત્રીધનવાળી લોન છે એ તમારે લિસ્ટ એમાં લખી નાખવાની, અને સ્ત્રીધન સિવાયની છે એ તૂટ ખાતાની ડાબી બાજુ લખી નાખવાની. આ 2 એન્ટ્રી થશે. ભૂલ્યા વગર આ તમારે ખાસ યાદ રાખવાની છે. એક તો લિસ્ટ એમાં, એમાં કઈ આવશે? તો કે સ્ત્રીધનવાળી, અને તૂટ ખાતામાં સ્ત્રીધન સિવાયની.
પછી વટાવેલી હુંડી નકરાય તેવી, આ તો ખબર જ છે કે લિસ્ટ એમાં આવશે. વટાવેલી હુંડી નકરાય તેવી કેટલી છે લિસ્ટ એમાં? તો કે બિનસલામત લેણદારમાં આવશે 4000ની નકરાયેલી હુંડી. બાકી આ હુંડી આવશે તૂટ ખાતાની જમા બાજુ, કે નકરાયેલી હુંડી 4000. પછી આપણે એક જ એન્ટ્રી બાકી રહેશે, કારણ કે ફર્નિચર્સ જે ફ્રી હોલ્ડ મિલકત છે તે આવી ગઈ છે. યંત્રોની આવશે, યંત્રો છે મિલકત છે 15000, ને ઉપજે એવા 5000. એટલે યંત્ર તમારે અહીંયા આવશે 15000, ઉપજે એવા 5000, ને યંત્રની ખોટ 10000ની આવશે તૂટ ખાતાની જમણી બાજુ. હવે લગભગ એક કે એન્ટ્રી બાકી રહેતી નથી. જો બધી લાઈન રેડ થઈ ગઈ છે, બધી એન્ટ્રી આવી ગઈ છે, એટલે સીધું આપણે કરશું લિસ્ટ ઈ એફ અને જીનો ટોટલ. ઈ એફ અને જીનો ટોટલ કર્યો એટલે 20600 આવ્યા. સૌથી પહેલાં તમારે એ ટોટલ ન કરવો હોય તો અહીંયા ટોટલ કરી નાખવાનો. પહેલો 66300ના લેણદાર, પછી ચૂકવવા પડશે એમ ધારેલના 40080. એ 40080 તમારે બંને સાઈડ મૂકવાના છે. પછી તમારે અહીંયા લિસ્ટ ઈ એફ અને જીનો ટોટલ કરવાનો. હવે જોવાનું કે લિસ્ટ બીમાં કાંઈ વધારો છે, તો કે હા 4000નો વધારો છે, તો એ વધારો તમારે અહીંયા પ્લસ કરવાનો. એટલે જે આ 20600 વાળો જે તમારો ટોટલ આવ્યો એમાં 4000નો વધારો પ્લસ કરો એટલે 24600 રૂપિયા છે એ તમારે આવે. એમાંથી પસંદગીના લેણદાર કેટલાના છે? તો કે 220ના. એ તમારે બાદ થાય એટલે ચોખ્ખી ઉપજેલી કિંમત 24380 મળે. એ જે ટોટલ આવ્યો 40080 એમાંથી બાદ કરો એટલે 15700 તમારી તૂટ આવે. એને કહી દો લિસ્ટ એચ. ઓલું ઈ એફ જી હતું, આ લિસ્ટ એચ તૂટ આવે. પછી તમારે તૂટ ખાતાનો ટોટલ કરો. તૂટ ખાતામાં પણ તમે ઉધાર જમા બાજુનો ટોટલ તમારે વધારે આવે, 71200 બંને સાઈડ મૂકો એટલે તમારે લિસ્ટ એચ મુજબ તૂટ મળી જાય 15600. સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતું બંનેમાં તમારે ખોટ સરખી જ આવે 15600 15600. હવે આ દાખલામાં તમારે એક તો કાચું સરવૈયું બનાવવાનું નવી વસ્તુ આવી, કે કાચા સરવૈયામાં તમારે ચોપડી કિંમત જ દર્શાવવાની, મિલકતો બધી ઉધાર સાઈડ, લેણા બધા જમા સાઈડ આવે. અને એક વસ્તુ તમારે પ્રેફરન્શિયલ લેણદારવાળી નવી આવી, કે મકાનનું ભાડું છે તમારે બિનસલામત જ છે, પરંતુ જે પગાર છે પગારમાં તમારે 20 રૂપિયા અને તમને જે આપેલો છે એમાંથી જે બંનેમાંથી ઓછું હોય એ લેવાનું હોય. પરંતુ આમાં 20 રૂપિયા ઓછા હતા એટલે 20 રૂપિયા લીધા, અને બાકીનો જે 280 હતો એ તમે બિનસલામત લેણદાર તરીકે લખાયો. તો હવે આવતા વિડીયોમાં આપણે આનાથી આગળનો સમ જોઈશું.